અવણ અને નિરક્ષર વ્યક્તિ તો માલ સામાનની ખરીદી વખતે છેતરાય એ તો આપણે માનીએ, પરંતુ શિક્ષિત વ્યક્તિ પણ પોતાની ઉતાવળ અને આળસુપણાને કારણે છેતરાય છે. તેમજ આ બધી છેતરપિંડીથી બચવા માટે ગ્રાહક સુરક્ષા સમિતિનો ઉપયોગ કરી તેના મહત્વથી મારી માહિતગાર બનાવે છે. આવું જ સરસ મજાનું નાટક લઈને આવે છે ધોરણ 9ના વિદ્યાર્થીઓ, જે નાટકનું નામ છે ધની રામના ધજાગરા. વિદ્યાર્થી મિત્રો, હાલના યુગ એ આધુનિક અને સ્પર્ધાત્મક યુગ છે. હાલના યુગમાં અપણ અને નિરક્ષર લોકો તો માલની ખરીદી કરતી વખતે છેતરાય છે, પરંતુ સાક્ષર અને સાક્ષર વ્યક્તિ પણ માલની ખરીદી કરતી વખતે પોતાની આળસ અને ઉતાવળના કારણે છેતરાય છે. તો આવું જ નાટક લઈને આવે છે ધનીરામ ને ધજાગરા. રામ રામ ધનીરામ, જય 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 જય. કેમની વાત કી બાજુ એલો શાંતિરામ, આમ ગામમાં વસ્તુ લેવા જાય હો? અરે શાંતિરામ, અહીંથી જ લઈ લ્યો ને આપણી દુકાનથી જ વસ્તુ. હાલો એમ કરીએ. હા હા, બધી વસ્તુ રાખતા રાખો. હા, આ મરચાનું શું છે? 40 ના કિલો. આટલા બધા ના હોય? અરે શાંતિરામ, કેવી વાત કરો, ગામની બધી બજારમાં 50 ના કિલો હે. હું એવો એક જ એવો સારો વેપારી છે, 40 ના કિલો વેચું. હાલો વાંધો નહીં, 250 કરી દો. અરે શાંતિરામ, તમે કરીને ભલા માણા, તમારા 250 લેવાય. અડધો કિલો લઈ લ્યો, અડધો કિલો. હાલો વાંધો નહીં, 1/2 કિલો કરી દો. હા. એ શાંતિરામ, આ શું છે? આ લ્યો, વધારે નાખ. એ પણ મારી વાત તો સાંભળો. અલે કયો, આ મરચા છે જ નહીં? કેમ? આ તો લાક કલરમાં બલાય લાકડાનો વેર છે. ના ના, ઓ તો અલે શાંતિરામ, આ તો બેસેલ મુંબઈના મરચા હે. હારા હારાને ભડકા કરે ભડકા. હાલો વાંધો નહીં, બાંધી દો. હા, ઉતાર રાખજો. હા હા. હાલો, તમારે બીજું શું જોઈએ? રાઈનું શું છે? 30 ની કિલો. કઈ વ્યાજબી કરો, આટલા ના હોય. અરે ગામમાં બધી બજાર, આપણે ગામમાં બધી બજારોમાં 40 ની કિલો, હું 30 ની કિલો વેચું. હાલો વાંધો નહીં, આપી દો. એ ધનીરામ, આ શું છે? વધારે નહીં પણ મારી વાત સાંભળો. બોલો. આ રાઈ છે જ નહીં? કેમ? આ તો પપૈયાના બી છે. અરે ના ના શાંતિરામ, આ તો કેરળની આઈટમ છે, કેરળની આઈટમ. જો જો. હાલો વાંધો નહીં, આપી દો. અબે આઈ જા ભાઈ. હાલો, તમારે બીજું શું જોઈએ લઈ લો. છોટા ભીમ છે, બાલાજી છે, ગોપાલ છે, બધું રાખતા લાગો. હા. લક્ષાબુ છે? હા. આપો. હા. બે આપી દો, બીજું શું? અરે શાંતિરામ, તમારા જેવા મોટા માણસ ની બે સાબુ હું આખા આખું ડઝન જ લઈ જાઉં ને. હાલો એમ કરો, આપી દો. હાલ. એ શાંતિરામ, ઉભા રહ્યો ઉભા રહ્યો, આમાં પણ એક્સપાયરી ડેટ હોય ગઈ છે. અરે ના ના, જો આપો. જો આ એશોડી રહે, જ્યારે તેના લગ્ન નહોતા થયા ત્યાર પહેલાનું ચિત્ર છે. જ્યારે તમે જાહેરાત આવે તેની કેવી સુંદર, તેમ લગ્ન બાદ તેની કેટલી જાહેરાત આવે કેવી સુંદર છે. હાલ્યો હાલ્યો, આ એક્સપાયરી ડેટનું માર્કોટ નથી. હાલ્યો રાખો ને. ચાલો કાંઈ વાંધો નહીં, આપી દો. બિલ તો આપો. અરે તમારે આપણા ઘરના માણસને બિલની કાંઈ જરૂર ના પડે. હાલો હાલો હાલો, કાંઈ વાંધો.
મરચા લીધા તો મને એસિડિટી થઈ, પછી મેં એની પાસેથી સાબુ લીધો અને હું ઘરે જઈને નાયો તો મને ચામડીના રોગ થયા. આ બધાને લૂંટે છે, પોલીસ ભાઈ આને પકડી લ્યો. ક્યાં છે ધનીરામ? હલો તમારે જેલમાં હલો. કેમ? મારો શું કરું જેલમાં આવું? તમારી પાસે શાંતરામ તમારી પાસે આનું બીજે બાંધકામનું બિલ છે? ના સાહેબ, મને એમ કીધું તું આપણે ઘર ઘરનામાં શું બિલ ના જોઈએ. જો તમારી પાસે બિલ હોત તો આપણે ધનીરામને ગ્રાહક સુરક્ષામાં જઈ મંડળમાં જઈ અને તેના ઉપર ફરિયાદ કરત અને તેના ઉપર કેસ કરીને તેને જેલમાં પૂરો. વિદ્યાર્થી મિત્રો, નાટક જોવાની મજા આવી ને? વિદ્યાર્થી મિત્રો, જો કેવી રીતે શિક્ષિત વ્યક્તિ પણ પોતાની છેતર પોતાની આળસ અને ઉતાવળને લીધે છેતરપિંડીનો ભોગ બને. અને આપણે ગમે ત્યારે પણ કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે વસ્તુની ક્વોલિટી, કિંમત તેમજ બિલ લઈને જ વસ્તુની ખરીદી કરવી જોઈએ. આથી આપણે સૌ સંકલ્પ કરવો જોઈએ કે આપણે ગમે ત્યાંથી પણ કોઈ પણ વસ્તુ ખરીદશું ત્યારે તેની વસ્તુની ક્વોલિટી, તારીખ તેમજ બિલની કિંમત જોઈને જ આપણે વસ્તુની ખરીદી કરશું.